നമോര്യന്താണം നമോ സിദ്ധാണം നമോ ആയരിയാണം നമോ ഉപജ്ജായാണം നമോ ലോയേ സവസാഹൂണം ഏസോ പഞ്ചനമുക്കാരോ സവപാവപ്പണാസണോ മംഗളാണം ച സവേ പടമം ഹവൈ മംഗളം. അഗ്നാരതിമിരാന്ധാനാം ജ്ഞാനാഞ്ജന ശലാകയ ചക്ഷുരോന്മീലിതം യേന തസ്മൈ ശ്രീ ഗുരുവേ നമഃ. ജയ ജനേന്ദ്ര പ്രധാന. ജയ ജനേന്ദ്ര സാഹിബ്. આજે ગુરુવાર તારીખ 26મી માર્ચ 2020 પૂજ્ય હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ કૃત યોગ શતક અને ગાથા નંબર 79. પૂરી કરી ને 78 પૂરી કરી. 78 પૂરી કરી. હાજી. આપણે જે કોઈ આરાધના કરીએ છીએ અનાદિકાળના અનંતા ભવમાં જે જે દોષો કર્યા એના પ્રાયશ્ચિત રૂપે આપણી બધી સાધનાઓ હોય છે. પણ એ સાધનાની સિદ્ધિ માટે આપણને અહીંયા ભૂમિકા આપે છે. તો કે શું ભૂમિકા આપણી હોય ત્યારે આપણે સાધના માટે યોગ્ય ગણાઈએ, યોગ્ય બનીએ. તો કે જ્યાં સુધી આ જે 79મી ગાથામાં બતાવ્યું છે એ જો આપણામાં પરિણામ ના પામે ત્યાં સુધી કરેલી બધી સાધનાઓ આત્મકલ્યાણ માટે કર્મથી આપણને મુક્ત કરવાના બદલે કર્મ વધારે છે. તો ઉપર જેમ જણાવ્યું કે મૈત્રી કરુણા, મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થ આ ચાર ભાવનાઓ શા માટે આટલી
જરૂરી છે. તો કે ભગવાને આ કર્યું અને આપણને કીધું કે આ કરવા જેવું છે. તારે મોક્ષ જોઈતો હોય, તારે સર્વથા દુઃખથી મુક્તિ જોઈતી હોય તો આ કર. એ ચારે ભાવનાનું વિવેચન આપણને આ બે ગાથામાં આપશે. એક આપણે હમણાં જે લઈએ છીએ 79, અને પછીની 80મી ગાથામાં. તો મૂળ ગાથા છે, સત્યેષુ તાવમેત્તિ તાપમોયમ ગુણાયેષુ તિ કરુણામ મજ્જ તે કિલિસ્સમાણા વિનેયેષુ. શું કહે છે અહીંયા? સત્વેષુ સર્વેષ્વેવ તાવદાદવ મૈત્રી પ્રત્યુપકારાનપેક્ષ સંબંધ્યા સુખરૂપાં ભાવયેત તથા. આ મૈત્રી માટે નથી. પ્રમોદમ ઇતિ બહુમાનાશય લક્ષણમ ગુણાધિકેશુ ઇતિ સ્વગુણાધિકેશુ સત્વેશુ તથા. ત્રીજી ભાવના કરુણા મધ્યસ્તે, એ ત્રીજી ચોથી. કૃપેપાક્ષા રૂપે યથાસંગય મેતત ક્લિશ્યમાના વિનેયો ક્લિશ્યમાનેષુ કરુણા અવિનેયેષુ માધ્યસ્થમ ઇતિ ગાથાર્થ. સંસ્કૃતમાં ગાથાનો અર્થ કર્યો અહીંયા. તો મૂળ ગાથાનો અર્થ છે સર્વ જીવોને વિશે મૈત્રી. આ એટલું બધું અગત્યનું છે કે જો આ ન હોય તો તમારી સર્વ સાધના જૂઠી ઠરી. સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ ભગવાને તો ત્રીજા ભાવે ભાવિત કર્યો એટલી હદ સુધી કે એના પરિણામે તીર્થંકર નામકર્મણ નિકાચિત કર્યું. અને હું અધમા અધમ અધિકો પતિત એ ભાવ ન આવે ત્યાં સુધી આપણે સાધનાનો પ્રથમ પગથિયું પણ ચડ્યા નથી. એટલે બીજું મૂક્યું ગુણાધિક ને વિશે પ્રમોદ. તો ત્યાં કીધું અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. શું સાધન? એટલે સાધના. આપણી સાધના કરવા માટે જે જે કોઈ સાધનો તમે વાપરો, જે ઉપયોગમાં લ્યો, અને એમ જો માનો તમે કે હું કંઈક બીજાથી વિશેષ બન્યો કેમ કે મેં આટલી સાધના કરી અને એથી કરીને બીજાના દોષો જોવામાં, બીજા પ્રત્યે ઉપેક્ષિત વર્તન રાખવામાં, બીજા જીવોની કોઈ પણ ધર્મ ક્રિયા કે બીજી કોઈ સારી ક્રિયાનો પણ અનુમોદન ન કરી શકીએ આપણે, તો કરેલા બધા જ સાધના સાધનો આપણા માટે ચીકણા કર્મબંધનું કારણ બને છે. તો ગુણાધિકને વિશે પ્રમોદ, કોઈના એક નાનકડા પણ ગુણને જોઈને આપણા મનની અંદર એના પ્રત્યે અનુમોદનાનો ભાવ, પ્રમોદ ભાવનાનો ભાવ આવવો જ જોઈએ. તથા ક્લિશ્યમાન
અને અવિનિત જીવોને વિશે અનુક્રમે કરુણા અને મધ્યસ્થ ભાવનો ભાવે. કૃષ્ણ માનને જે પીડા પામી રહ્યા છે એવા જીવો પ્રત્યે કરુણાનો ભાવ આવવો જોઈએ. અને અવિનિત જે પરમાત્માની વાત માનતા નથી, ગુરુની વાત માનતા નથી, એવા જીવો પ્રત્યે પણ મધ્યસ્થ ભાવના ભાવવી, એટલે કે મધ્યસ્થ રહેવું, એને ન તો એને કોઈ ટીકા ટિપ્પણ કરવા કે ન તો કોઈ એને માટે કોઈ દુર્ભાવ કરવો. જો એક વાત સાંભળો, ઘણી વખત વિચાર ઉપર આપણો કંટ્રોલ કે કાબુ નથી હોતો, રહી શકતો, કેમ કે આપણે એટલા નબળા છીએ અને મન છે એટલે વિચાર આવ્યા કરે છે. પણ સાધકને માટે જ્યાં સુધી નિર્વિચાર નથી બન્યો ત્યાં સુધી સદવિચાર કરવાનો છે, એનો પ્રયત્ન કરવાનો છે, એનો પુરુષાર્થ કરવાનો છે. એટલે કદાચ એને સદવિચાર ન પણ ટકે અને દુર્વિચાર આવી પણ જાય તો એને પ્રાયશ્ચિત કરવાનું. પણ ક્યારેય પણ સાધકને માટે દુર્ભાવ તો કરી શકાય જ નહીં. જો એના મનની અંદર કોઈના બી પ્રત્યે દુર્ભાવ આવ્યો તો એ સાધક મટી જાય છે, એ સાધક સાધક રહેતો જ નથી. કેમ કે દુર્ભાવ ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. આપણી સાધનાનું બળ એ હોવું જોઈએ કે જ્યાં આપણને કોઈના બી પ્રત્યે દુર્ભાવ તો આવે જ નહીં. દુર્વિચાર કદાચ આવી ગયો તો એક ક્ષણ બે ક્ષણ માટે તરત જ એને દૂર કરી અને પ્રાયશ્ચિત કરો. પણ દુર્ભાવ આવ્યો તો એ અનાચાર છે, દુર્વિચાર એ અતિચાર છે અને દુર્ભાવ એ અનાચાર છે. એ અનાચારની તો સજા જ ભોગવવી પડે. અતિચારની કદાચ માની લો કે તમે પ્રતિક્રમણ કરી શકો, અતિચારનો માફી માગી શકો, એનાથી પાછા ફરી શકો, પણ દુર્ભાવ કર્યો તો એ દુર્ભાવની તો સજા ભોગવવી જ પડે. જગતની અંદર જીવો દુર્વિચાર કરીને નથી રખડ્યા, દુર્ભાવ કરીને રખડ્યા છે. તો પછી અહીંયા કહે છે કે ઈષ્ટ વસ્તુની સિદ્ધિના બે માર્ગો કહ્યા, હે ભાવોને તજવા અને ઉપાદે ભાવોને આદરવા. હે ભાવ એટલે જે બાધક છે આપણા આત્માને માટે, આત્માના કલ્યાણ માટે, મોક્ષ માર્ગમાં ટકવાને માટે હે ભાવો જે છે એ બાધક બને છે, એને છોડવા જ પડે, એમાં બાંધછોડ ચાલે જ નહીં. એમાં તમારે કોઈ જાતની દલીલબાજી ના ચાલે. અને ઉપાધેય ભાવોને આદરવા જ પડે. તો ગાથા 60-77 સુધીમાં ગ્રંથકાર શ્રીએ હે એવા રાગ દ્વેષ અને મોહને ત્યજવા માટેનો પહેલો માર્ગ બતાવ્યો. મદિરા, માંસ, અભક્ષ, અનંતકાય, રાત્રિ ભોજન આદિ હે ભાવોનો ત્યાગ, એ પણ વિરાધનાના ત્યાગરૂપ હેના નિષેધાત્મક ભાવે ગુણો છે. તેવી રીતે રાગ દ્વેષ મોહનો ત્યાગ એ પણ હેના નિષેધાત્મક રૂપે ગુણો કે મુક્તિ પ્રાપ્તિનો પ્રથમ ઉપાય છે. પરિવાર વાંચો, પરિવાર જુઓ, વિરાધનાના ત્યાગરૂપ
હેના નિષેધાત્મક ભાવે ગુણો છે. એટલે જે વસ્તુ હે છે, જે વસ્તુ આપણને ભગવાને છોડવાની કીધી છે, રાગ દ્વેષ અને મોહ, રાગ દ્વેષ અને મોહ એટલે અજ્ઞાન, તો એવા ભાવનો સામે પક્ષે જે ગુણો છે એને આદરવાના અને રાગ દ્વેષ અને મોહનો ત્યાગ કરવાનો, એ ત્યાગ પણ મુક્તિ પ્રાપ્તિ માટેના ગુણો રૂપી પ્રથમ ઉપાય છે. સમજાયું? હાજી. તમે આગળ જે દુર્વિચાર અને દુર્ભાવ કહ્યા એ દ્વેષના જ પ્રકાર છે. હા, ઓકે. જે આપણને પહેલા બતાવ્યા કે જે બાધક ભાવો છે, એ બાધક ભાવોને છોડવાનો જે પ્રયત્ન કરીએ, ત્યાગ કરવાનો પ્રયત્ન, એમાં જ આપણા ગુણો આવી જાય. એટલે જે જે બાધક ભાવોનો તમે ત્યાગ કરો છો તે વખતે એની પ્રતિપક્ષ જે ગુણો છે એ તમારામાં આવે જ, અને એ આવે તો જ તમે બાધક ભાવનો ત્યાગ કર્યો એમ કહેવાય, એ તો એનો ત્યાગ કર્યો પણ ના કહેવાય. બરોબર. મનથી તમે એમ વિચારો અને જો તમે એ દ્રઢ ના કરો તો બાધક ભાવો તો તમારા અંદરમાં રહે જ છે. તમે ગમે તેટલા અંદરથી એને આળપંપાળ કરો, પણ જ્યાં સુધી એના પ્રતિપક્ષી ગુણો તમારામાં નથી આવતા ત્યાં સુધી એ બાધક ભાવો, ભલે તમે એને એ માન્યા હોય પણ એ માન્યતા તમારી ઉપર છલ્લી છે, માન્યતા તમારી સપાટીની છે, અંદરની નથી. તો એ સંસ્કાર, જે સંસ્કારનું જે બળ છે, એ હે ભાવ પ્રત્યેના સંસ્કાર જે તમારા આત્મા ઉપર પડ્યા છે, એ આત્મા ઉપર પડ્યા સંસ્કારોને જ્યાં સુધી તમે સમજી વિચારી ઓળખી અને એનો સર્વથા કે આંશિક પણ સમજણપૂર્વકનો જાગૃતિપૂર્વકનો ત્યાગ ન કરો ત્યાં સુધી એ બાધક ભાવો ગમે ત્યારે ઉછળશે, ગમે ત્યારે આવી જશે, તમને ખબર પણ નહીં પડે, અને તમારામાં એ ભાવ આવશે અને એ ભાવો તમને તમારી ગમે તેટલી કરેલી સાધનાને નીચે પટકી નાખશે. બરાબર. સાધનાથી જે તમારામાં સુધી તમે વિચારતા હતા કે સુધી તમે ઈચ્છતા હતા એ શુદ્ધિનો એક અંશ માત્ર પણ તમારામાં નહીં પ્રગટે, આ યાદ રાખજો. દીપિકાબેન ને એક ક્વેશ્ચન છે સાહેબ. કોને? દીપિકાબેન શાહ. હા બોલો. તમે પહેલા અનમ્યુટ કરવું પડશે બેન. કરો. હવે બોલો. અનાચાર કીધું ને, દુર્વિચાર એ એક મનની ભૂમિકા છે. કેમ કે વિચાર એ સંગની પંચેન્દ્રિય જીવનું એક લક્ષણ છે, એટલે વિચારો ચાલતા જ હોય છે, ક્યાં તો સારા વિચાર ચાલે ક્યાં તો ખોટા વિચાર ચાલે. તો ખોટા વિચાર એ દુર્વિચાર કહેવાય. પણ ભાવ જે છે એ અંદરનો સંસ્કાર જે છે એ સંસ્કારનો ઉછાળો છે. જે અંદર કોઠરીમાં કાદવ પડ્યો છે એ કાદવ જ્યારે ઉછળે છે એ દુર્ભાવ છે. આત્માની અંદરથી જે આવે છે એ દુર્ભાવ છે. ઉપર છેલ્લો જે સંગની પંચેન્દ્રિયને જે મનોવર્ગના પૂતગલ પરમાણુઓને ગ્રહણ કરી અને જે છોડ એ ઉપર ઉપરના છે એ વિચાર છે. એ વિચારને તમે ખૂબ ઘૂંટો, એ ઘૂંટી 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 અને તમારી આત્માની સાથે એકરૂપ બનાવી દો, એ એક આત્માનો ભાવ બને છે. સમજાણું? એટલે જે વ્યક્તિ હોય એ કે પરિસ્થિતિ તમે ન ગેરહાજરીમાં પણ તમને એના એવા ભાવ કરો,
કન્ટિન્યુઅસ ચાલે, હાજરી હોય કે ગેરહાજરી હોય, તમને એના પ્રત્યેનો જે ભાવ અંદર ઘૂંટાયો હોય એ ચાલ્યા જ કરે અંદરથી. જે એક નિમિત્ત મળ્યું કે અચ્છા, વિચારમાં તો તમે આજે વિચાર કર્યો, એક ઘડી પછી વિચાર બદલાઈ જાય. બરાબર. ભાવ જે છે એ અંદરનો કોઠીનો કાદવ છે. બરાબર. ભાવની અંદર સુધારો ન થાય ત્યાં સુધી તમારે શુદ્ધિ કોઈ કાળે ના બને. બરાબર. માટે આપણને કીધું કે ભાવે ભાવના ભાવીએ, ભાવે બીજે દાન, બીજે દાન ભાવે જીનવર પૂજીએ, જીનવર પૂજીએ પૂજાના ફળ હોય. બધું ભાવનાથી છે. બરાબર. એ ભાવનામાં તમારા બધા કાદવો પડ્યા હોય, કસાયો પડ્યા હોય, તો ગમે તેટલા ઉપર છેલ્લા સારા વિચારો કરો એને કોઈ અસર થાય નહીં, તમને કોઈ એનો લાભ નથી. બરાબર. આપણે બધી ક્રિયાઓ કરીએ, ક્રિયાઓ કરતી વખતે આપણે વિચારો સારા હોવા જોઈએ ને. સારા. પણ એ વખતે પણ તમને જો વિચારોની અંદર અંદર પડેલા ભાવોની અસર થાય અને વિચારોમાં પણ કલુષિતતા આવે, તો એ વિચારો પણ તમારા દુર્વિચાર બને અને દુર્વિચાર તમારો ઘૂંટાયા કરે એ દુર્ભાવ બને છે. ગિરીશભાઈ, તમે આપણે દુર્ભાવ, તમે જયારે બરાબર તમે અંદરથી સમજો કે અમારા પણ આવા ભાવ આવી રહ્યા છે અને તમે એની ઇન્ટેન્સિટી સમજો, તો તમે સાચું પ્રાયશ્ચિત કરી શકીએ ને. તમને દુર્ભાવની જો ખબર પડે કે આ મારો ભાવ એ ખોટો ભાવ છે, પણ એવી ખબર પડતી નથી ને જીવને. જીવ એટલો બધો અંદરથી જાગૃત નથી કે ભાવ એને શું આવે છે ને શું જાય છે એનું એને ક્યાં ભાન જ હોય છે. અને જયારે ભાન થાય છે ત્યારે ઇટ ઇઝ ટુ લેટ. અને એ ભાવ જે હતો, એ ભાવ દુર્ભાવ જે હતો, એ દુર્ભાવને તમે પુષ્ટિ કરી, પુષ્ટ કર્યો. તમને ખબર તો પડી નહીં કે આ દુર્ભાવ આવ્યો, અને ખબર ના પડી તો તમે દૂર કેમ કરો. બરાબર. વિચારમાં તો તમને ખ્યાલ આવ્યો, આમાંનો વિચાર આવ્યો, પણ ભાવમાં તો ખબર પડતી નથી. અને જયારે ખબર પડે છે ત્યારે તમે શું કરો, મન ચાલાકી કરે છે. મન એમાં બહાનું ગોતે છે કે મને આ ભાવ કેમ આવ્યો, તો કે આ નિમિત્તે મળ્યું મને, માટે મને આ ભાવ આવ્યો. ખ્યાલ આવ્યો ને. માટે આપણે હંમેશા નિમિત્તને દોષ દઈએ છીએ. જયારે છે મૂળમાં આપણી પોતાની અંદરની ગંદકી, અંદરનો કાદવ છે આ બધો. એ ઉછળે છે નિમિત્ત મળતા, પણ નિમિત્ત મળતા ઉછળે કેમ ઉછળે, તો કે અંદર પડ્યો છે માટે. અંદર ના પડ્યો તો શું ઉછળે, જે અંદર પડ્યો એ ઉછળે. એ જ આપણું પરસેપ્શન છે, એ જ આપણી અંદરની વૃત્તિ અને ભાવ છે. ભાવ છે, પરસેપ્શન નથી. અચ્છા. પરસેપ્શન તો કોને કહેવાય કે જે ટેમ્પરરી હોય અને નિમિત્તને આધીન હોય. અચ્છા. આ નિમિત્તને આધીન નથી. નિમિત્તને આધીન તો માત્ર એનું અંદરથી નીકળવું છે, પણ અંદર હોય તો નીકળે છે ને. તમે તેવા નિમિત્તો મળે તમને, અંદર હોય ને તો શું નીકળવાનું, તો ના નીકળે. ભગવાનને કેટલા નિમિત્ત મળ્યા, ઘણા બધા. અને ભગવાનની અંદર શુદ્ધતા પડી હતી તો દરેક વખતે શુદ્ધતા જ નીકળી. તો નિમિત્તનો દોષ છે કઈ ના. મને આ નિમિત્ત મળ્યો માટે મેં દુર્ભાવ કર્યો, એવું કોઈ કહી શકે ના. કહી શકે. અરે તે પોતાનો બચાવ કરે છે. બચાવ કરવામાં તો દેવ હોશિયાર છે. પોતાની જવાબદારી તો સ્વીકારવી છે નહી. બરાબર. સમજાય છે ને. માટે અહીંયા એમ કે છે કે ગુણોની પ્રાપ્તિ એ દોષોની નિવૃત્તિ રૂપ હોય, અને એ દોષોની નિવૃત્તિથી અંદરના ભાવો જે છે
દુર્ભાવો જે છે એ સદભાવ રૂપ પરિણમે, તો એ સદભાવ જે છે એ મોક્ષ માર્ગ અથવા મોક્ષ પ્રાપ્તિનો ઉપાય બને છે. બરાબર, થેન્ક યુ. જો બીજો માર્ગ આપણને વિધેયાત્મક બતાવે છે. આ ઉપરનો જે માર્ગ થયો એ ત્યાગનો માર્ગ થયો, હે ના નિષેધાત્મક સ્વરૂપનો માર્ગ થયો. હવે કહે છે કે વિધેયાત્મક બીજો માર્ગ બતાવે છે, જેમ સામાયિક પ્રતિક્રમણ, પૂજા, તીર્થયાત્રા, પચખાણ, સાધુ સંતોની વયાવચ ઇત્યાદિ ઉપાધિ ભાવોની ઉપાસના એ વિધેયાત્મક ભાવે ગુણો છે. તે જ રીતે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ ભાવવી એ પણ વિધેયાત્મક ભાવે ગુણો છે. આ મુક્તિ પ્રાપ્તિનો બીજો ઉપાય છે. તમે વિચાર કરો કે જ્યાં સુધી પેલા નિષેધાત્મક ભાવો અંદર કાદવ રૂપે પડ્યા છે ત્યાં સુધી આ ઉપરના જે નીચેના અહીંયા વિધેયાત્મક જે બતાવ્યા એ બધા સામાયિક પ્રતિક્રમણ, પૂજા, તીર્થયાત્રા, પ્રચખાણ, સાધુ સંતોની વયાવચ ઇત્યાદિ જે ઉપાધેય ભાવો છે એ ઉપાસના છે, વિધેયાત્મક ભાવે ગુણો છે. અને એ રીતે મૈત્રી, પ્રમોદ, કરુણાના માધ્યસ્થ આ ચાર ભાવનાઓ પણ વિધેયાત્મક ભાવે ગુણો છે અને મુક્તિ પ્રાપ્તિનો બીજો ઉપાય છે. તો આ જે ભાવો વિધેયાત્મક કીધા એ જ્યાં સુધી અંદર પડેલા નિષેધાત્મક કાદવ કિચડ એ દૂર ન થાય ત્યાં સુધી આ ભાવો તમારા ઉપર ઉપરના રહે છે. તમારા અંદરના જે દુર્ગુણો છે એને દૂર નહીં કરે. તો દૂર કરવા માટે પહેલા તો એ કાઢવા પડે, અંદરનો કાદવ કાઢવો પડે. સમજ્યા ને? તમને ખબર છે કે તમારે ઘરમાં રંગરોગણ કરતો હોય ને, આવ્યા હોય ને, તો પહેલા શું કરે? પહેલા એ જે તમારી ભીત ઉપર કે કબાટ ઉપર કે જ્યાં કંઈ જે જૂનું બધું કચરો, મેલ અને જૂનો પેન્ટ પડ્યું બધું હોય ને એને કાઢે, કાઢીને એને ઘસી 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 અને સપાટ કરી નાખે, સુવાળું કરી નાખે, અને પછી એમાં એના ઉપર એક કોટ મારે, અંડરકોટ મારે, પછી બીજો કોટ મારે, ત્રીજો કોટ મારે, એમ કરી અને ફાઇનલ પછી એના ઉપર લશ્કર મારે, ત્યારે તમને ચકચકાટ દેખાય છે. નહીં તો અંદરના પોપડા એમને હોય અને ઉપરથી તમે ગમે તેટલા સામાયિક પ્રતિક્રમણ કે પૂજા, તીર્થયાત્રા વગેરે કરી અને લપેડા કર્યા હોય તો શું થવાનું? અંદરના જે પોપડા પડ્યા છે એ ઉખડી અને ઉપરનું બે ઉખાડી નાખશે. ખ્યાલ આવે છે ને? દ્રષ્ટાંત ક્ષાર ઉપર લીપણ કર્યું એ ખબર છે? ક્ષાર ઉપર લીપણ ની વાત આનંદગંજી મહારાજ સાહેબ તમે કયો એ સ્થાપનામાં કહે છે. હા, યસ, વિનય વિજય કહે છે. પહેલાના જમાનામાં લીપણ કરતા, આંગણું તો મેં લીપ્યું, ગૂંથ્યું, ગૂંથ્યું એમ કહેતા ને. હા જી, તે એ લીપ્યું હોય તો એવું ને એવું સરખું અને મજબૂત રહે એ માટે એમણે પહેલા જે બધી છાર વળી ગઈ હોય ને કાઢી નાખ્યું, જૂની, એને કાઢી 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 અને ચોખ્ખું કરવું પડે. બરોબર, પછી એના પર લીપણ કરે તો પછી અટકે. ત્યાં પેન્ટનો જે દાખલો આપ્યો એના જેવો જ છે. આ જીવ અનાદિકાળથી મોહને વશ, સ્વાર્થથી ભરપૂર છે. આ એક સ્વાર્થ જો છે ને એ જે એ નડે છે ને જેટલો જીવને, એટલી કદાચ બીજી કોઈ વસ્તુ નહીં નડતી. એના કારણે એને ઈર્ષ્યાભાવ, અહંકાર, રાગ, દ્વેષ બધું એના કારણે છે. પોતાનો સ્વાર્થ, મને મળવું જોઈએ, બીજાને કોઈને ના મળે, મને મળવું જોઈએ, મને કેમ મળે. સ્વાર્થ જેનાથી સદાય તેની સાથે મૈત્રી, અને તે પણ ખપ પૂરતી. મારો સ્વાર્થ પૂરો થયો તો બાય બાય અને ટાટા. સ્વાર્થમાં જે જીવો વિક્ષેપક બને, સાંભળજો હવે, મારા સ્વાર્થના આડે
એટલે મારો સ્વાર્થ જ્યાં સદાય છે એને આડે જે જે જેવો એમાં વિક્ષેપ નાખનારા બને તે તમામ ઉપર દ્વેષ, ક્રોધ ઇત્યાદિ રાગાદી ત્રણ દોષો જેમ દુષ્ટ છે તેમ સ્વાર્થ, દ્વેષ અને ક્રોધ પણ તેના સહવર્તીઓ છે કે જે આત્માની નિર્મળ પરિણતિને બગાડે છે. ખ્યાલ આવે છે? હાજી. આપણે દરરોજ કરતા હોઈએ છીએ, એવરી સિંગલ ડે વી આર ડુઈંગ ધીસ થિંગ. તો આના માટે સખત જાગૃતિની જરૂર છે, સતત જાગૃતિની જરૂર છે. માટે જ આચાર્યશ્રી જણાવે છે કે પ્રત્યુપકારની એટલે સામેથી બદલો લેવાની અલ્પ પણ અપેક્ષા રાખ્યા વિના પ્રતિ ઉપકાર મારા ઉપર, મેં જેના ઉપર ઉપકાર કર્યો એ મારા ઉપર પણ એવો જ ઉપકાર કરે એવી અપેક્ષા રાખવી એને પ્રતિ ઉપકારની અપેક્ષા કહેવાય. બદલો લેવાની ભાવના, એવી અપેક્ષા રાખ્યા વિના સર્વે જીવો સુખી થાવ તેવા સ્વરૂપવાળી સર્વ જીવોને વિશે પ્રથમ મૈત્રી. આ મૈત્રીનો તમે આમ બોલ્યા કરો ને કે તમે મારા મિત્ર છો, મિત્ર છો, મિત્ર છો, પણ મિત્ર આ ની વ્યાખ્યા આ છે. અપેક્ષા રાખ્યા વિના સર્વે જીવો સુખી થાવ સેવા સ્વરૂપવાળી સર્વે જીવો વિશે પ્રથમ મૈત્રી ભાવના મનમાં યથાર્થ રૂપે વિચારવી, આ મૈત્રી ભાવના છે. જ્યાં સુધી આ મૈત્રી ભાવના નથી આવતી જીવને, ત્યાં સુધી જીવ ક્યારે પણ ધર્મ માર્ગની અંદર એક પગલું પણ ભર્યો એમ કહી શકાતું નથી. એક પગલું પણ, પછી ભલે એને ક્રિયાઓ ઘણી કરી હોય, ઘણા એને સ્વાધ્યાય કર્યા હોય, ઘણા એના વાંચન કર્યા હોય, ઘણા એના પુસ્તકોના પુસ્તકો વાંચી લીધા હોય, ઘણા તપ જપ બધું કર્યું હોય, પણ જ્યાં સુધી આ નથી ત્યાં સુધી બધું બંધનરૂપ છે. નિષ્ફળ નથી કહેતો જ્ઞાનીઓ એને, એને બંધનરૂપ કહે છે. એક અનુસંધાનનો પ્રશ્ન છે અહીંયા, કે સ્વાર્થનું વિસર્જન અને આ મૈત્રી ભાવની કેળવણી એ બંનેને દેહાદ્યાસ છૂટવાની સાથે સંબંધ કરો. આપણે જેને પોતાનું માન્યું છે ને, પછી દેહ હોય કે દેહને લગતી કોઈ પણ સામગ્રી હોય, બરાબર, બધું એમાં આવી જાય. યસ. જેને મેં મારું માન્યું, યસ, ભૂલે કે ચૂકે કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે મને આ મળવું જોઈએ, કેમ કે આ મારું છે, એને એ મળ આપણને મળે એ મળવાની કોઈ વિઘ્ન કરે એ મળવા મળે તો એ જીવ ઉપર દ્વેષ તો થાય. તો બધી સાધના પાણી મળી, શૂન્ય, મીંડુ, બિગ ઝીરો, કેમ કે મૈત્રી એ તો પાયો છે, સાધનાનો પાયો છે. અને અપેક્ષા વગરનું જે આપણે વિચારીએ ક્યારે કોઈના પ્રત્યેનું, ત્યારે એ મૈત્રી ભાવના આવે છે આપણા. વિરેશભાઈ, હાજી, તો ત્યારે શું વિચારવું જોઈએ? ક્યારે? આ જ્યારે સ્વાર્થનો ક્વેશ્ચન આવે અને એમાં કોઈ વિઘ્ન કરતું હોય તો એ વિઘ્ન કરનાર પ્રત્યે શું વિચારવું જોઈએ? પહેલામાં પહેલું તો સ્વાર્થ વૃત્તિ જ આપણી જે છે એને તપાસવી, અને મારામાં સ્વાર્થ જો હોય તો એને દૂર કરો પહેલા, પછી વિઘ્નની વાત આવે. બરાબર. કેમ કે જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી તો કોઈને કોઈ વિઘ્ન કરવાનું છે એમાંથી, અને દ્વેષ થવાનો જ છે તમને. પણ સ્વાર્થ ન હોય અને છતાં પણ કોઈ વ્યક્તિ વિઘ્ન રૂપે આવતી હોય કે પરિસ્થિતિ આવતી હોય તો તે વખતે શું વિચારવું? સ્વાર્થ ન હોય તો વિઘ્ન કરતા કેમ લાગે તમને? ધારો કે તમને સ્વાર્થ નથી તો વિઘ્ન કરતા કેવી રીતે લાગે? જ્યાં હું મારું પોતાનું અસ્તિત્વ જ વિલીન કરી નાખું છું, મારું પોતાનું અસ્તિત્વ હું પરમાત્મામાં કે ગુરુમાં વિલીન કરી નાખું છું તો મને સ્વાર્થ ક્યાંથી રહ્યો? અને સ્વાર્થ ના રહ્યો
તો મને વિઘ્ન કરતા કેમ રે કોઈ? મને મને કંઈક જોઈએ છે, મને કંઈક મેળવવું છે, પોતામાં પરિપૂર્ણ પોતે છે એવું માનવાને બદલે હું અપૂર્ણ છું, અપૂર્ણ છું, અપૂર્ણ છું એમ ગોખ્યા કરે, એને માન્યા કરે, તો ઓબ્વિયસલી એ મેળવવામાં, કંઈ પણ મેળવવામાં તમને સ્વાર્થ રહેવાનો છે. કેમ કે તમે શું માન્યું કે હું અપૂર્ણ આનાથી છું, એ પૂર્ણ કરવા માટે જે કંઈ મને જોઈએ એ મને બહારથી મળશે, અને બહારથી મળવામાં કોઈ વિઘ્ન આવ્યું તો એના પ્રત્યે આપણે દ્વેષ. પણ મને કંઈ બહારથી જોઈતું જ નથી, હું પરિપૂર્ણ છું, પછી ક્યાં સ્વાર્થ આવ્યો? પછી એમાં વિઘ્ન કરતા કોણ રહે? હું બહારથી કંઈ પૂર્ણતા નથી મેળવી શકવાનો. એક કક્ષાને આવતા તો વાર લાગે છે ને, ભલે એક કક્ષાને આવતા વાર લાગે, પણ એ ધ્યેય તો હોવો જોઈએ. આપણું ધ્યેય એને લક્ષ્યમાં લઈ અને તમે જો સાધના કરો તો તમને કોઈ તમને વિઘ્ન કરતા ના લાગે. સમજાય? આપણે શું છે કે આપણે મૂળમાં જતા નથી, મૂળ ઉદ્દેશ જે છે એમાં જતા નથી, અને ઉપર ઉપરથી આપણે જે સાધના કરીએ છીએ એમાં આપણને આ લાગવાનું જ છે. આપણી અપૂર્ણતા જે છે એ અપૂર્ણતાની પૂર્ણતા કરવા માટે આપણે પ્રયત્ન જે કરીએ છીએ એ પહેલાં પહેલું તો અપૂર્ણતા શેની છે અને કેમ તમે અપૂર્ણતા માનો છો? હું પરિપૂર્ણ છું. જ્ઞાનસારના પ્રથમ અષ્ટકની પ્રથમ ગાથાની અંદર આ વાત કીધી, ખરું? આનંદજી મહારાજ સાહેબના એક સંબંધની અંદર પણ કહે છે કે પ્રભુ તું એટલો બધો પૂર્ણ છે કે તને કોઈ વસ્તુની જરૂર નથી. તો એ રીતે હું પણ અંદરથી એમ વિચારું કે મારો આત્મા પરિપૂર્ણ છે. તમે વિચારતો કરો કે તમને બહારથી સુખની માટે વિચાર કરો ને તમે, દુઃખ માટે તો વિચાર કરતું નથી, ખરું? તમે સુખ જોઈએ તો સુખને માટે તમે તમારી અંદર જે ખૂટતું હોય કે જેના કારણે તમે દુઃખી છો, એ દુઃખને દૂર કરવા માટે જે વસ્તુ ખૂટતી હોય એ તમને એમ લાગે છે કે તમારે બહારથી મેળવવી પડે એમ છે. તો જો બહારથી મેળવવી પડે એમ લાગતું હોય તો ઓબ્વિયસલી બહારથી કંઈ પણ આવે એની અંદર વિઘ્ન તો આવવાના જ છે, કોઈ ને કોઈ વિઘ્ન તો કરવાનું છે, અને એટલે તમને એના પર દ્વેષ થવાનો છે. આ જ રાગ દ્વેષની પરિણતિ છે, આ જ અહંકારની પરિણતિ છે, આ જ આપણી સાધનાની મોટા મોટી ક્ષતિ છે. પણ હું મારી જાતને માર્ગ હું પરિપૂર્ણ છું, મને ભગવાન મળ્યા, મને ગુરુ મળ્યા, મને ધર્મ મળ્યો. અને ઉત્તરાધિન સૂત્રની અંદર જેમ પ્રભુએ કીધું, ચાર દુર્લભમાંથી મને ત્રણ દુર્લભ મળી ગયા, તો મને જોઈએ છો નહીં જો? ચતારી પરમંગાણી, ચતારી પરમંગાણી, બરોબર, ચાર મંગળ છે એ ચારે ચાર ભગવાન કીધું કે દુર્લભ છે. દુર્લહાણી જંતુઓ, ચાર વસ્તુ દુર્લભ છે. માણુસત્તમ, સુઈ શ્રદ્ધા, સંજમેમી એ વીર્યમ, ખરું? માણુસત્તમ, મનુષ્યપણું, મનુષ્યતા, માનવતા એ આપણને મળી છે, ખરું? આપણી પાસે પાંચે ઇન્દ્રિયો સહિતનું મનુષ્યપણું, આપણી પાસે આર્ય ક્ષેત્ર, આર્ય સંસ્કાર, આર્ય કુળ કે જેમાં ધર્મ સહજ છે એ મળ્યું. આપણને ભગવાનની વાણી મળી. તમને ખબર છે ભગવાનના દર્શન
નામ નિક્ષેપાથી, સ્થાપના નિક્ષેપાથી, દ્રવ્ય અને ભાવ, આ ચાર નિક્ષેપા છે ને, એમાંથી આપણી પાસે નામ અને સ્થાપના નિક્ષેપે ભગવાન છે. તો ભગવાન મળે આપણને. તમને ખબર છે સાક્ષાત ભાવ નિક્ષેપાથી પ્રભુ જયારે વિચરતા હતા ને, ત્યારે જેટલા જીવો પામ્યા એ કરતા પ્રભુની વાણી દ્વારા અનંત અનંત જીવો પામ્યા છે. ખ્યાલ છે તમને? એ સુઈ, એ શાસ્ત્ર, એ શ્રુત જ્ઞાન એ આપણને મળ્યું. બોલો, પ્રભુના દર્શન ભાવ નિક્ષેપે કેટલા જણને મળ્યા, અને પ્રભુની વાણી જે સુઈ એટલે શ્રુત, શ્રુત જ્ઞાન એ કેટલાને મળે છે? તો એ આપણને મળ્યું કે જેના આધારે, જેના સહારે અને જેના નિમિત્તે અનંત અનંત જીવો પામ્યા અને પામશે અને પામે છે તે માધવ ક્ષેત્રમાં. અને છતાં આપણે જો આવા અંધારામાં રહીએ તો એનાથી વધારે મોટું પાપનો ઉદય કયો? કયો બને? સમજાય છે? કોઈ આપણને વિઘ્ન કરતા ના બને, કોઈ આપણને આપણી સાધનાની અંદર કોઈ વિક્ષેપ કરતા ના બને. તમને મનમાં પ્રભુની સ્તવના કરતા હો, મનમાં તમે નવકાર મંત્ર બોલતા હો કે પ્રભુની સ્તુતિ કરતા હો, પ્રભુના દર્શન કરતા હો, તમે સ્વાધ્યાય કરતા હો, મનમાં હું કહું છું, બહાર કોઈને ખબર બી ના પડે, તો તમને કોણ રોકી શકે? કોણ તમને વિઘ્ન કરી શકે? કોણ તમારી સાધનામાં વિક્ષેપ પાડી શકે? કયો મને? તમને પ્રાપ્ત જે કરવું છે એ પ્રાપ્ત કરવામાં તમને કોણ એવું છે કે જે તમને વિક્ષેપ કરી શકે? મને સમજાતું નથી. હું એટલો બધો લાચાર અને એટલો બધો અપંગ હોઉં કે મને એક ઢગલું ભરવા માટે પણ ઘોડી જોઈએ સાધના માર્ગમાં? બોલો, મને કહો. કોઈ આપણને વિઘ્ન ના કરી શકે. તમારે કરવું હોય તો તમે કરી શકો જ છો. બરાબર, એટલે એ તો સમજ પાકી જ કરવાની, નહીં તો દુઃખી થઈ જઈએ આપણે. કેમ કે આપણે જેને આપણે કાલ્પનિક આપણે જે માની લીધું કે આ મને વિક્ષેપ કરતા છે, આ મને વિઘ્ન કરતા છે, એ કઈ વસ્તુમાં? તમારી બહારની ક્રિયાઓમાં તમને કોઈ વિઘ્ન કરી શકે ખરું? યસ. તમારા ભાવની અંદર, તમારા સદભાવની અંદર કોઈ એમ કહી શકે કે તમે દુર્ભાવ કરો? ના, કોઈ ના કહે. કોઈ ફોર્સ પાડી શકે? ના, કોઈ ના પાડી શકે. આ માન્યતા દ્રઢ કરવાની છે, નહીં તો તમે ચૂકી જવા, મનુષ્ય ભાવ ચૂકી જવાના. ભગવાન મળ્યા, ભગવાન ચૂકી જવાના. ભગવાનની વાણી મળી, વાણી ચૂકી જવાના. જે શ્રદ્ધા છે અત્યારે ભગવાનમાં એ જ ચૂકી જવાના. કેમ કે એનો ઉપાય, એનું પરિણામ જ ના આવ્યું. તમારી ભગવાનની શ્રદ્ધા જે છે, ભગવાનમાં જે શ્રદ્ધા છે, ભગવાનની વાણીમાં શ્રદ્ધા છે એટલી કે આ જ વાણી પરમાત્માની 21,000 વર્ષ સુધી રહેવાની. પરમાત્મા 72 વર્ષ રહ્યા અને એમાં 30 જ વર્ષ પરમાત્મા બન્યા પછી, જયારે એમની જે 30 વર્ષમાં જે ઉપદેશ આપ્યો, જે વાણી વહાવી, એ તો 21,000 વર્ષ સુધી રહેવાની. એ વાણી પર વિશ્વાસ કરો. એ વાણી તો તમને મળી છે, એ તો તમે બેઠા બેઠા બી કરી શકો, ક્યાંય બી બેઠા તો કરી શકો.
પણ એ દ્રષ્ટિ એ વિઘ્ન માટે હું નથી કરતી. હું એમ પૂછતી હતી કે આ સ્વાર્થ ની જે વાત આવી ને, એમાં પહેલું એમ કીધું કે આપણે બધા આ વસ્તુ કરીએ છીએ કે આપણા સ્વાર્થ માટે કોઈ પણ વસ્તુ આડી આવે તો આપણને એના પ્રત્યે દ્વેષ, હા દ્વેષ થાય છે. એના માટે હું મને વિઘ્ન કરતા કોઈ એની વાત જ નહોતી મારા પાસે. સ્વાર્થ, આપણો સ્વાર્થ શેમાં છે? કયો? કોઈ ભી નાની, હા એટલે કોઈ પદાર્થની પ્રાપ્તિ માટે, કોઈ અનુકૂળ સંજોગોની પ્રાપ્તિ માટે આપણે સ્વાર્થ છે, બરોબર? વોટ સ્વાર્થ? મૂળમાં જાઓ, સ્વાર્થ નહીં, હા હે શું વોટ સ્વાર્થ છે? ખરેખર સ્વાર્થ જેવું નથી હોતું. હા, આપણને ઈચ્છા હોય કે ભાઈ માં મને મળે. હા હા, અને આપણે વસ્તુ થઈ ને, હા તમને જે વસ્તુ એમ લાગે છે કે આ મને મળવી જોઈએ, એ તો બહારની વસ્તુ થઈ ને. યસ, તો બહારની વસ્તુ જે આપણી પોતાની નથી, એને આપણે પોતાની કરવા જઈએ જયારે, ત્યારે એમાં વિઘ્ન આવવાના જ છે. પણ ત્યારે એવો વિચાર કેમ નથી આવતો કે હું પરિપૂર્ણ છું, મને એ વસ્તુની જરૂર નથી? અરે એ વિચાર ના આવે તો એ વિચાર તો કરો કે જો મારું પુણ્ય હશે તો મને મળશે. એ બરાબર છે, પુણ્ય થી અધિક મળવાનું નથી અને સમય થી વહેલા મળવાનું નથી, રાઈટ? આ સિદ્ધાંત છે. મારું પુણ્ય નહીં હોય અને હજી મારો સમય નથી તો હું શાંત થઈ જઉં. અને આ બહારની વસ્તુ છે, સમજી લો, અંદરની વસ્તુ નથી. અને કોઈ પણ વસ્તુ બહારની ઈચ્છવી એ આપણો પાપનો ઉદય છે. પરિવાર કહું છું, આ કોઈ પણ બહારની વસ્તુની ઈચ્છા જે કરે છે એને પાપનો ઉદય સમજો. પાપના ઉદય વગર તમને કોઈ પણ બહારની અન્ય વસ્તુ તમને મળવાની ઈચ્છા ન થાય. સહજ રીતે જે મળે એને તમે સ્વીકારો, એ પુણ્યનો ઉદય છે. સહજ રીતે જે ન મળે એની ઈચ્છા કરો, એ પાપનો ઉદય છે. આઈ એમ ટોકિંગ અબાઉટ અન્ય પદાર્થ, પર પદાર્થ. હા, મને સમજો ને, પરપદાર્થ. જુઓ, પરપદાર્થની પ્રાપ્તિ માટે વર્તમાન પુરુષાર્થ એ માત્ર નિમિત્ત રૂપ છે. પરમાર્થ થી તો પુણ્ય એમાં કારણભૂત છે. પરપદાર્થની પ્રાપ્તિ માટે, પરપદાર્થની પ્રાપ્તિ કહું છું, અને સ્વ સિવાય બીજું બધું જ પર છે. ગુરુ પણ પર છે, ભગવાન પણ પર છે, ભગવાનની વાણી પણ પર છે, ભગવાનની પ્રતિમા પણ પર છે, બધું પર છે. સ્વ એકલો હું, મારો આત્મા, મારું સ્વરૂપ એ સ્વ છે. મારું સ્વરૂપ એ સ્વરૂપ એ મારું છે, બીજું બધું કઈ મારું નથી. તો પર પદાર્થ કે પરની પ્રાપ્તિ માટે કરેલો પુરુષાર્થ એ માત્ર એની પ્રાપ્તિ માટેના નિમિત્ત રૂપ છે, ત્યાં કાર્યકારણનો સંબંધ નથી. ઓકે, ગમે તેટલો પુરુષાર્થ તમે કર્યો હોય પરની પ્રાપ્તિ માટેનો, સફળ થાય કે ન થાય એ તમારા પાપ પુણ્ય ઉપર આધાર છે. સમજ્યા છે? યસ. અને પુણ્ય પાપ એ તમારા પોતાના સ્વના નથી, એ બી કર્મના છે. કર્મ કર્મનું છે, પુણ્ય પુણ્યના છે, પાપ પાપના છે. સ્વનું તો માત્ર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વના ગુણો, એ જ સ્વના છે, એ કોઈ સ્વનું નથી. આ દેહ પણ નથી, આ મન પણ નથી. બોલો, આટલું ભેદ જ્ઞાન આટલા વર્ષો પછી જો આપણે ન કરી શકીએ તો સાધના શું કરીએ આપણે? જે શાસ્ત્ર આપણને મળ્યું છે અત્યારે, ભગવાનની વાણી જે મળી છે, એમાંથી આટલું તથ્ય
જો આપણે તારવી ન શકીએ તો અત્યાર સુધીની કરેલી બધી સાધનાઓ બિગ ફેટ ઝીરો લખી રાખજો. આપણે કઈ આ ચર્ચા માટે નથી ભણતા, ચર્ચા કરીએ કોઈની સાથે અને મારું કેટલું જ્ઞાન છે એ કોઈને આપણે બતાવીએ એના માટે આપણે આવું નથી કરતા. આપણે તો એ જ્ઞાન પ્રાપ્ત કરી, મારા અજ્ઞાનને દૂર કરી અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવું છે, એ આપણો ધ્યેય છે, લક્ષ્ય છે અને પુરુષાર્થ છે. સમજાય છે? નહી તો બધું દળી દળી ને ઢાંકણીમાં ઉઘરાયું એના જેવી વાત થાય. ડોશી ડળે ને કૂતરા ચાટી જાય એની જેવી વાત થાય. જે મળ્યું છે એ આપણને તારવા માટે સક્ષમ છે, નોટ ઓનલી સક્ષમ, પૂરતું છે, પર્યાપ્ત છે. બોલો. ઓલે અને મન આપણે શિવભૂતિ મુનિને કેટલા અક્ષર મળ્યા હતા, શબ્દ નથી કહેતો અક્ષર કહું છું, છ અક્ષર મળ્યા હતા, છ જ અક્ષર. આખું દ્વાદશાંગીનો સાર એ છ અક્ષર. એમાં એમણે તો ચાર જ શબ્દો ગોખ્યા, ઉઠ્યા, પામી ગયા. કેવળ જ્ઞાનમાં એ ચાર અક્ષર પરિણમ્યા. અહીંયા પણ એ કહે છે આ જીવ અનાદિકાળથી મોહને વશ સ્વાર્થથી ભરપૂર છે. સ્વાર્થ જેનાથી સદાય તેની સાથે જ મૈત્રી અને તે પણ ખપ પૂરતી જ. સ્વાર્થમાં જે જે જીવો વિક્ષેપક બને એ તમામ ઉપર દ્વેષ ક્રોધ ઇત્યાદિ રાગાદિ ત્રણ દોષો જેમ દુષ્ટ છે તેમ સ્વાર્થ દ્વેષ અને ક્રોધ પણ તેના જ સર્વતીઓ છે કે જે આત્માની નિર્મળ પરિણીતિને બગાડે છે. માટે જ આચાર્યશ્રી જણાવે છે કે પ્રત્યુપકારની સામેથી બદલો લેવાની અલ્પ પણ અપેક્ષા રાખ્યા વિના સર્વે જીવો સુખી થાવ તેવા સ્વરૂપ વાળી સર્વ જીવોને વિશે પ્રથમ મૈત્રી ભાવના મનમાં યથાર્થ રૂપે વિચારવી, યથાર્થ રૂપે સાચી રીતે વિચારવી. હું આની જોડે મૈત્રી કરું કેમ કે મને આનાથી મારો સ્વાર્થ સદાય, એ મૈત્રી નથી, સોદાબાજી છે. આ જીવ બીજા જીવ ઉપર ઘણી વાર મૈત્રી કરે છે પરંતુ સતત બદલવાની વૃત્તિ હોય જ છે. પરસ્પર સંબંધ સારા હશે તો મારા કામો થશે આ ભાવના સદાકાળ હોય જ છે અને તેથી સામેના જીવો જીવે સામે સમયે આપણું કામ ન કર્યું હોય તો વર્ષોથી આપણું કરેલું એનું કામકાજ ગાઈને સંભળાવીને ક્રોધ અને દ્વેષની આગમાં આ જીવ ચાલ્યો જાય છે. બોલો. તેથી જ જણાવે છે કે અલ્પ પણ પ્રતિ ઉપકારની અપેક્ષા વિના માત્ર હૃદયની ભાવનાથી સર્વે જીવો સુખી થાવ શિવમસ્ત સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂત ગણાવ દોષા પ્રયાંતુ નાશ. જગતની અંદર ક્યાંય પણ દોષ હોય બધા દોષો નાશ પામે અને મારા પહેલા, મારા દોષ પહેલા નાશ પામે અને જગત આખા જગતનું કલ્યાણ થાવ.
ઇત્યાદિ સ્વરૂપ વાળી આ મૈત્રી ભાવના એવી ઉત્કટ ભાવ ભાવવી કે જેના પ્રતાપે અનાદિથી ઘર કરીને રહેલા સ્વાર્થ ક્રોધ અને દ્વેષ વૃત્તિ જ દિલમાંથી ચાલી જાય અને આ આત્મા યોગ દશા પ્રાપ્ત કરવા દ્વારા મુક્તિની આસન્ન બને, આસન્ન ભવી બને. આસન્ન ભવી એટલે નજીકના ભાવમાં જેનો મોક્ષ થવાનો હોય એને આસન્ન ભવી કહેવાય. અને એ એક પ્રકારની યોગ દશા છે જીવની, એને જોડાય જોડી આપે, મોક્ષ સાથે જોડી આપે એવી એની દશા છે. પણ એ જોયું તમે એના મૂળની અંદર મૈત્રી, કે જ્યાં સ્વાર્થને એક બિંદુ માત્ર નથી. તથા પ્રમોદમ ગુણાધિકેશુ, આપણાથી જે જે ગુણાધિક પુરુષો છે તેમના પ્રત્યે પ્રમોદ ભાવ, અતિશય બહુમાન ભર્યો, આશય વિશેષ પૂજ્ય ભાવ સદા હૃદયમાં વસાવવો. અનાદિ મોહના જોરે પોતાને પોતાની જ મોટાઈ દેખાય છે અને આ અહંકાર જ બીજાના ગુણો દેખવા દેતો નથી. તેથી જ ગુણાધિકની પ્રશંસા સાંભળતા જ તેમના પ્રત્યે ક્રોધ અથવા ઈર્ષાનો ભાવ ભભૂકી ઉઠે છે. પ્રભુ મહાવીર સ્વામીની દેવ સ્વભાવમાં ઇન્દ્રે કરેલી પ્રશંસા સાંભળી સંગમ જેમ ક્રોધિત અહંભાવી બન્યો તેમ. બરોબર. હવે એ સંગમની પરિણતિ જુઓ તમે. આવીને 6-6 મહિના સુધી પ્રભુ ઉપર વગર કારણે દ્વેષ કર્યો અને ઉપસર્ગ કર્યા, મરણાંત ઉપસર્ગ કર્યા. તેથી જ પ્રશંસા કરાતા ગુણાધિકના ગુણોને ઢાંકવા, છાવરવા માટે ઈર્ષ્યાથી આ આત્મા તેમાં રહેલા અલ્પ દુર્ગુણોને જોવે છે અને તે દુર્ગુણોને જોઈ રાય જેવડા હોય તો મેરુ જેવડા કરીને દુનિયામાં ગાતો ફરે છે અને ચો તરફ ગુણાધિકની પોતે નિંદા કરે છે અને લોકો નિંદા કરે તેવો ભાવ ભજવે છે. પણ અંશે આવી જાય એવું લાગે છે કે બધામાં મૈત્રી ભાવ હોય તો એ બધા સફળ થાય. એટલે પન્યાજી મહારાજે તો એમ એટલે સુધી કીધું કે મૈત્રી ભાવના એ પાયાની ભાવના છે, બેઝિસ છે. બાકીની ત્રણ ભાવના અને એટલે સુધી કે બાકીની જે 12 ભાવનાઓ છે ને, એ 12 ભાવનાની અંદર પણ ભાવના ભાવતા 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 તમારામાં મૈત્રી ભાવના જ રહેવાની છે. પણ 5 મહાવ્રત પણ એમાં આવી જાય એવું લાગે છે. હે, 5 મહાવ્રત પણ એમાં આવી જાય એવું લાગે છે. 5 શું આવે? મહાવ્રત. મહાવ્રત, હા, પણ એમાં આવી જાય એવું લાગે છે. બરોબર. મુનિના 5 મહાભ્રત વ્રત અને શ્રાવકના 12 વ્રત એમાં આવી જાય. રાઈટ. એટલે પન્યાજી મહારાજ મૈત્રી ભાવને પાયો ગણે છે, બેસિસ ગણે છે. બરોબર. મોક્ષ માર્ગમાં. બરોબર. જો એટલે ઈર્ષ્યાથી જીવ શું કરે છે? કોઈના કોઈ ગુણાધિક હોય, જે ગુણનો ભંડાર હોય, એના એ ગુણોને ઢાંકવા, આવરવા, એનામાં કદાચ કોઈ દુર્ગુણ હોય અને ઓબ્વિયસલી જ્યાં સુધી એ વિતરાગ કેવળ નથી બન્યો ત્યાં સુધી એનામાં રહેવાના કોક દુર્ગુણ, તો એને રાય જેવડા હોય અને મેરુ જેવડા કરી દુનિયાની અંદર એને ગાતો ફરે અને ચો તરફ ગુણાધિકની પોતે નિંદા કરે અને લોકો નિંદા કરે તેવો ભાવ ભજવે છે. આ કોણ કરે છે? જે બીજાની પ્રશંસા સહન કરી શકતો નથી, એ જે મીન કક્ષાનો માણસ છે. સમજ, મીન
સંકુચિત મનોદશા વાળો. આ તમામ દોષો આત્માની નિર્વળપણે તેને દૂષિત કરે છે, માટે તે તમામને ક્રોધ, અહંભાવ, ઈર્ષ્યા અને નિંદા એ ચંડાળ ચોકડી છે, સમજીને દૂરથી ત્યજવા જેવી છે. તે માટે તેની પ્રતિપક્ષી આ ભાવના ભાવવા જેવી છે. માટે આ ભાવના બહુ અઘરી છે, પ્રમોદ ભાવના. અંધારામાં અજવાળો મળે ક્યાંથી, જંગલમાં આહાર પાણી મળે ક્યાંથી, સમુદ્રમાં પડેલાને આશ્રય મળે ક્યાંથી, તે મોહના સામ્રાજ્યથી ભરેલા આ સંસારમાં વિકસિત ગુણોવાળા જીવોનો સમાગમ મળે ક્યાંથી. તેનો અલ્પ ગુણ પણ અમૃત સમાન છે, તેનું અલંબન આ આત્માને તારનાર છે. ગુણીનું આલંબન જ ગુણ આપે. જો ધનવાનનું આલંબન ધન કમાવી આપે તો જ્ઞાનીનું આલંબન જ્ઞાન કેમ ના આપે, અને ગુણી પુરુષનું આલંબન ગુણ કેમ ના આપે. પછી દાખલા આપ્યા છે, સંસારમાં પણ બે ભાઈઓ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, નણંદ ભોજાઈ વચ્ચે, પુત્રવધુ અને સાસુ વચ્ચે, ગુરુ શિષ્ય વચ્ચે ગુણાધિક તરફ જે બહુમાનનો ભાવ નથી, તે જ ક્લેશ, કસાય અને ઝઘડાનો મૂળ છે. તે માટે આવા ભયંકર દુર્ગુણોને મૂળથી જ દૂર કરવા માટે ગુણાધિકને જોઈને અતિશય પ્રસન્ન થવું, પ્રશંસા કરવી, નમસ્કાર કરવો, સેવા કરવી, અહો ભગવંત, પૂજ્ય ઇત્યાદિ બહુમાનવાચક શબ્દો અને બહુમાન ભર્યા હૈયેથી સત્કાર સન્માન કરવું નથી આવતું આપણામાં, અને આવે છે તો ઉપર ઉપરથી આવે છે, બહારથી આવે છે, અંદરથી નથી આવતું, હૃદયના ભાવ નથી આવતા. તથા કૃપા અને ઉપેક્ષારૂપ એવી કરુણા અને મધ્યસ્થ ભાવનાના અનુક્રમે ક્લિષ્ટમાન અને અવિનિત જીવો પર સમજવી, એટલે કે ક્લિષ્ટમાન અને દુઃખી જીવો પર કરુણા અને અવિનિત જીવો પર મધ્યસ્થ ભાવના ભાવવી, તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું. આ સંસારમાં કેટલાક જીવો પૂર્વે બાંધેલા પાપ કર્મોના ઉદયથી વર્તમાન કાળમાં દુઃખી અને દરિદ્રી હોય છે, અને કેટલાક જીવો વર્તમાન કાળમાં પાપ કર્મો કરવામાં જ રાચ્યા પચ્યા હોય છે. આ બંને પ્રકારના જીવો વિશે આપણા જીવને અનાદિકાળના મોહના સંસ્કારના જોડે અનુક્રમે તિરસ્કાર અને નિંદાના પરિણામ થાય છે. જો કે આપણા સાધક જીવો માટે આ પ્રાય નથી હોતું, પણ છતાં અહીંયા સમજવું, જો હોતું હોય તો એને દૂર કરવું. તેનાથી સામેના જીવનું હિત તો થતું નથી, પરંતુ આપણા જીવનું અહિત ચોક્કસ થાય છે. તે માટે ગ્રંથકાર શ્રી આપણને તિરસ્કારને બદલે કરુણા અને નિંદાને બદલે મધ્યસ્થતા રાખવાનું સૂચન કરે છે. દુઃખી જોઈને દિલ જો કૃપાળું ન બને અને પાપીને જોઈને મન મધ્યસ્થ ન બને તો તિરસ્કાર, કઠોરતા, અપમાન અને નિંદા આદિ દુર્ગુણો આવે છે, જે આત્માને ક્લિષ્ટ કર્મો બંધાવે છે. ધર્મ સંસ્કાર વાળા જીવમાં કરુણા હોવી જ જોઈએ. આપણે ત્યાં ભિખારીને કોઈને કે કોઈ માગતું હોય એને જોઈએ તો આપણને આમ અંદરથી તિરસ્કારનો ભાવ તો આવે જ છે, દયાનો ભાવ આવતો નથી. અને જો ના આવતો હોય દયાનો ભાવ તો આપણી એ હીનતા કહેવાય. પરંતુ જે જો ચિત્ત કરુણાળું હોય તો શક્ય તેટલા દૂરો દૂર કરવા આ જીવ દોડી જાય, અને તે પણ કરુણા ભાવે. આ આત્મા તેના ઉપર ન તો પોતાનો અહેસાન માને કે ન પ્રત્યુપકારની અપેક્ષા રાખે. જીવોની અહિંસા કરતા પણ હૃદયમાં ઓતપોત થયેલો અહિંસા ભાવ કંઈક ગણો ઊંચો ગુણ છે. સાંભળો, એક કેન્દ્રીય જીવને બચાવવા માટેનો આપણો પ્રયાસ છે ને એ સ્તુત્ય છે, એટલે કે પ્રશંસા લાયક છે. સાંભળો, પરિવાર કહું છું, એક કેન્દ્રીય જીવને બચાવવાનો આપણો પ્રયાસ એ પ્રશંસાને લાયક છે, પરંતુ એને માટે કરીને કોઈ પંચેન્દ્રિય મનુષ્ય
નો જો આપણે તિરસ્કાર કરીએ અથવા તો એના દોષને પ્રત્યે આપણને જો તિરસ્કારનો ભાવ હોય તો એ વધુ ખતરનાક છે. સમજાય છે? રસ્તે ચાલતા કીડી ઉપર પગ ના આવી જાય એની જેટલી જૈણા આપણે રાખીએ છીએ એટલી સાવચેતી કોઈ પંચેન્દ્રિય મનુષ્યની મનુષ્યનો એની અવહેલના કે એનો તિરસ્કાર કરવામાં આપણે એક ક્ષણ માટે પણ આપણે વિચાર નથી કરતા. આ આપણું દુર્ભાગ્ય છે. રસ્તે ચાલતા કીડી આપણા પગ નીચે ના આવી જાય એની એટલી જ જૈણા કરવાની છે, પણ સાથે સાથે સંઘની પંચેન્દ્રિય મનુષ્યની ક્યારે પણ આપણે તિરસ્કાર ના કરી શકીએ, ક્યારે પણ દુર્ભાવ ના સેવી શકીએ એના પ્રત્યે, કેમ કે એ આપણો અજ્ઞાન અને આપણી અણસમજ ધર્મ વિશેનું આપણું સંકુચિત મનોદશા એ દર્શાવે છે. યાદ રાખજો. એની જ વાત ચાલે છે ને અત્યારે, કરુણા ને મધ્યસ્થતા ની વાત ચાલે છે ને. કોઈની પણ આવી કદાચ કોઈ સંઘની પંચેન્દ્રિય મનુષ્યની કોઈ પણ ભૂલ હોય તો એના પ્રત્યે ક્યારે પણ તિરસ્કારનો ભાવ આપણામાં આવવો જ ન જોઈએ. કેમ કે એનાથી જે કર્મબંધ છે એ અનેક ગણો વધારે છે. કીડીની જૈણા ન રહી એનાથી જે કર્મબંધ છે એના કરતા અનેક ગણું કર્મબંધ તમે સંઘની પંચેન્દ્રિય મનુષ્યને તિરસ્કાર કે અવગણના કરી તો છે. ખ્યાલ આવે? હાજી. અને એમાં આપણે ખોટા આવવાનો પણ સંભવ છે. તિરસ્કાર એ ખાલી નકામો કર્યો હોય. બને એવું. દુઃખી જોઈને દિલ જો દયાળુ ન બને અને પાપીને જોઈને જો મન મધ્યસ્થ ન બને તો તિરસ્કાર કઠોરતા અપમાન અને નિંદા આદિ દુર્ગુણો આવે જ, જે આત્માને ક્લિષ્ટ કર્મ બંધાવે છે. ધર્મ સંસ્કાર વાળા જીવમાં કરુણા હોવી જ જોઈએ. ભલે દુઃખીના બધા દુઃખો આપણે કદાચ દૂર ન પણ કરી શકીએ, પરંતુ જો ચિત્ત કરુણાળું હોય તો શક્ય તેટલા દુઃખો દૂર કરવા આ જીવ દોડી જાય અને તે પણ કરુણા ભાવે. આ આત્મા તેના ઉપર ન તો પોતાનું એહસાન માને કે તેના પ્રત્યુપકારની અપેક્ષા રાખે, મેં કઈ ઉપકાર કર્યો છે એવું ન માને અને એ મારા ઉપર આવો ઉપકાર કરે એવી અપેક્ષા પણ ના રાખે. જીવોની અહિંસા કરતા પણ હૃદયમાં ઓતપ્રોત થયેલો અહિંસા ભાવ કંઈક ઘણો ઊંચો ગુણ છે. આ અહિંસા ભાવ દુઃખીઓના દૂર કરવા માટે દોડાવે જ છે. પરંતુ જ્યારે દુઃખીઓનું દુઃખ આપણાથી દૂર કરવું શક્ય ન હોય ત્યારે આ સંસાર અસાર છે, નિર્ગુણ છે, આવા દુઃખોથી ભરેલો છે, કોઈ કોઈનું શરણ નથી, આ જીવ એકલો જ દુઃખનો ભોગતા છે ઇત્યાદિ વૈરાગ્યમય પરિણામોથી સંસાર જ છોડી સાધુ થવાની પ્રેરણાદાયક બને છે. આ સંસારમાં હું દુઃખી છું માટે હું દુઃખ સંસારનો ત્યાગ કરીને સાધુ બનું એમ નહીં. સંસાર જ દુઃખમય છે, દુઃખ ફલક છે અને દુઃખાનો બંધી છે. પંચસૂત્રકાર આપણે એ સમજાવે છે. અને માટે તમારે જો તથા ભવ્યત્વનો પરિપાક કરવો હોય એટલે કે મોક્ષને લાયક તમારે બનવું હોય તો
આ પ્રથમ ભૂમિકા છે. શું આ માન્યતા જે ભગવાને કહી એનો સ્વીકાર? શું કહ્યું ભગવાને? છ પદ મૂક્યા ભગવાને. ખબર છે ભગવાને કયા છ પદ મૂક્યા? જીવ અનાદિનો છે, કર્મ અનાદિના છે, જીવ અને કર્મનો સંબંધ અનાદિનો છે, સંસાર દુઃખમય છે, સંસાર દુઃખ ફલક છે. એટલે એ દુઃખ ભોગવતા બીજું દુઃખ ઉત્પન્ન થાય છે અને સંસાર દુઃખની પરંપરા છે. આ છ પદ પ્રભુએ કીધા. અને પછી પ્રભુ કહે છે કે આ સંસારનો નાશ શુદ્ધ ધર્મથી થાય છે અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ તથા ભવ્યત્વના પરિપાકથી થાય છે અને તથા ભવ્યત્વના પરિપાક માટે ચતુશરણ ગમન, દુષ્કૃત ગ્રહ અને સુકૃત અનુબંધ આ માર્ગ બતાવ્યો છે ભગવાને. બરોબર રમશે આ વિચારવું. હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે જેને આ યોગ શતક રચ્યું એમણે આનું વિવેચન લખ્યું છે પંચસૂત્રનું. અને ઘણા એમ માને છે કે પંચસૂત્રની રચના પણ એમણે જ કરી છે, એમાં એમણે આ બતાવ્યું. આ જ ભગવાનની વાણી એમને પરાવાણીમાં પ્રાપ્ત થયેલી છે એમ ઘણા જ્ઞાનીઓ માને છે. અને આ કરવા માટે દુષ્કૃતની ગ્રહ એટલે પોતાના દુષ્કૃતની ગ્રહ અને સુકૃતની અનુમોદના એટલે બીજાના સુકૃતોની અનુમોદના આપણે શું કરીએ છીએ? આપણે બીજાના સુકૃતોની ગ્રહ કરીએ છીએ અને પોતાના દુષ્કૃતોની શું કરીએ છીએ? આપણે એને ગુણો તરીકે દેખાડીએ છીએ, એને ગુણો તરીકે એને પરિવર્તિત કરી અને એની આપણે અનુમોદના કરીએ છીએ. આવી કરુણ સ્થિતિ છે આપણી. શું કહે છે? તેવી જ રીતે પાપીઓના પાપ જોતા અને સાંભળતા અનાદિના કષાયોના જોરે તેમના પ્રત્યે ધિક્કારની લાગણી થાય છે. સૌથી ભયંકરમાં ભયંકર જો કોઈ લાગણી હોય ને જીવની તો બીજા જીવો પ્રત્યેના ધિક્કારની. ન કહેવાનું કહેવાય જવાની અધિરાય આવી જાય, ઠપકો આપવાની ઉત્સુકતા પણ આવી જાય. પરિણામે પાપી જીવ પાપ તો છોડે જ નહીં પરંતુ આપણો જીવ એ જીવ પ્રત્યે આવા કષાયો કરી તીવ્ર કર્મ બાંધે તેમાંથી બચવા આવા પ્રસંગે મનમાં માધ્યસ્થ ભાવના ભાવવી. આ જીવો પણ કર્મોને વશ છે, કર્મો જ્યારે હળવા થશે ત્યારે બિચારા આવા પાપોથી મુકાશે. દ્રઢ પ્રહારી જ્યારે છ જીવોની હત્યા કરતો હતો ત્યારે તમે એને જોયો હોય તો તમે એના વિશે બી શું વિચારો? અને જ્યારે એ ચાર દરવાજા ઉપર ઉભો રહી અને પોતાના પાપોનો પ્રશ્ચાતાપ કરે છે ત્યારે તમે શું વિચારો? અને પછી કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય છે ત્યારે શું વિચારો? આ એક જ ભાવમાં બન્યું ત્રણેય વસ્તુ. તો તમે દરેક વખતે ખોટા ઠર્યા ને? એમ જ માનવું કે મારો અભિપ્રાય બીજા પ્રત્યેનો ખોટો જ છે કેમ કે હું કેવળ જ્ઞાની નથી. બરોબર છદ્મસ્ત સાંભળ્યું? હાજી. શું કીધું મેં?
મારો અભિપ્રાય બીજા માટે ખોટો જ છે એમ માનવો, ખોટો જ છે, કેમ કે હું કેવડું નથી. બરોબર. અને એ ખોટા અભિપ્રાયને વશ થઈને જો મેં કોઈ વચન કે મન દ્વારા કંઈ પણ પાપ કર્યું હોય, કંઈ પણ કર્યું હોય, બોલ્યો હોય કે વિચાર્યું હોય કે કયા દ્વારા કંઈ કર્યું હોય, તો ભયંકર કર્મ બંધ છે. મને કલ્પનાબેન નો એક હુકમ આવ્યો છે કે તમને એક પ્રશ્ન પૂછું. હા, કલ્પનાબેન પૂછે છે કે તથા ભવ્યતા સમજાવો. તથા ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા, એનું નામ તથા ભવ્યત્વ કહેવાય. મોક્ષ પામવાની યોગ્યતા ક્યારે આવે? ત્રણ વસ્તુથી, ચતુશરણ ગમન, ચાર શરણા, અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ, કેવડી પ્રભુ ધર્મ. ચાર શરણા એ ચતુશરણ. પછી દુષ્કૃત ઘરા, મારા બધા જ દુષ્કૃતો એની હું પશ્ચાતાપ કરવું. અને સુકૃત અનુમોદના, જગતની અંદર જે જે જીવોની સુકૃતતા સુકૃત કાર્ય કરે છે, સારા કામો કર્યા છે, અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો, શ્રાવકો, શ્રાવિકાઓ, બધાના જે સુકૃત છે એ બધાની અનુમોદના. આનાથી તમારું તથા ભવ્યત્વ એનો પરિપાક થાય છે, એટલે પાકીને તૈયાર થાય છે અને તમને ફળ આપે છે. અને એ ફળ છે મોક્ષ માર્ગ. સમજાણું તથા ભવ્યત્વ? કલ્પનાબેન સમજાણો, આપ ધારી લો કે સમજાણો. તેઓનો કાળ જે પાક્યો નથી, કાળ પાકશે ત્યારે સર્વ સારું થશે. સર્વ સર્પસિંહાદી જન્મથી જ હિંસક હોય છે, આપણા રોક્યા રોકી શકાતા નથી. અને એ સિંહ ભવનની અંદર જ ભગવાન મહાવીર હતા એક વખતે. ઇત્યાદિ ભાવનાઓ તે મનને એટલું બધું મધ્યસ્થ બનાવી દેવું કે તેવા પાપી જીવો ઉપર પણ જરા પણ રોષ, ધિક્કાર કે નિંદાના ભાવ આપણા આત્મામાં ઉત્પન્ન થાય જ નહીં. મગજ ઉપર સંસારની અસારતા જ ભાજશે. સારાંશ એ છે કે સર્વ જીવો ગુણાધિક, ક્લિષ્ટમાન, અવિનયી આવા જીવો ઉપર અનુક્રમે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવના એવી ભાવવી કે જેનાથી આ આત્મામાંથી અનાદિ રૂઢ અને ગૂઢ થયેલા સ્વાર્થ, ક્રોધ, દ્વેષ, માન, અહંકાર, ઈર્ષ્યા, તિરસ્કાર, અપમાન, કઠોરતા, ક્રૂરતા, નિંદા, તુચ્છતા, ઉત્સુકતા અને ધિક્કાર આદિના તમામ દુર્ગુણો નીકળી જાય અને આત્મા દુર્ગુણ રહિત, સદગુણોથી ભરેલો, શુદ્ધ, કંચન અને સ્ફટિક જેવો નિર્મળ બની જાય. ભગવાન એમ કહે છે, ધર્મ કોને પરિણમે અને ધર્મના પરિણામનો નિશાની શું? તો કે સ્ફટિક જેવું જેનું નિર્મળ ચિત્ત છે એના જ હૃદયની અંદર ધર્મ છે. અથવા એવી શુદ્ધાવસ્થાને નિકટ આવે, મહાપુરુષોએ આત્મહિતના કેવા સુંદર ઉત્તમ ઉપાયો સમજાવ્યા છે, એનું સતત ચિંતન, મનન, વાંચન, પઠન, પાઠન, ફરી વાર બોલું, મહાપુરુષોએ આત્મહિતના કેવા સુંદર ઉત્તમ ઉપાયો સમજાવ્યા છે, જેનું સતત ચિંતન, મનન, વાંચન, પઠન, પાઠન કરવાથી પણ આ આત્મા સંવેગ નિર્વેદ પામી આત્મહિત સાધક બને. આ અજ્ઞાશીમી કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. કંઈક કંઈક પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો પછી આગળની ગાથા 80મી લઈશું અવસરે. કોઈનો પ્રશ્ન છે? બીજો એક સજેશન આજે આવેલો કે છેલ્લે બધા એક સાથે અન્વિત થવાને બદલે આપણે દેરાસરમાં કરીએ, એવી રીતે એક એક ને અન્વિત લાઇનસર કરીએ તો તમને પોતાને ચાન્સ મળે કઈક બોલવાનો. આપણે એ જે ટ્રાય કરશું કેવી રીતે થાય છે કે નહીં જોઈએ. ભલે, આપણે શરૂઆત કરીશું. મેં કહ્યું સર્વમંગલ કરેલું પેલા. હાજી.
સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્મણમ સર્વ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ મહાવીર સ્વામી ભગવાન બોલો બધા એક વ્યક્તિને બોલવાનો ચાન્સ આપજો. હાજી તો કુસુમબેન તમે તમે શરૂ કરો. શું બોલવાનું? જય જીનેન્દ્ર કે જે કઈ કેવું હોય. અચ્છા જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પછી ચેતના બેન દેખાય છે, બોલો ચેતના બેન. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર બેન. ઈલા બેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. હેમંત ભાઈ અને રેખા બેન. જય જીનેન્દ્ર. ખોલો. જય જીનેન્દ્ર. મહેશભાઈ અને મીતા બેન. ઉર્વશી બેન અને વીરેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જ્યોતિબેન મોતા. જય જીનેન્દ્ર. ગિરીશભાઈ આપની તબિયત બરાબર છે ને? હાજી મને સંભળાતું નથી કઈ. ગિરીશભાઈ આપની તબિયત બરાબર છે ને? હા તમે બોલો તો તમે નામ તો બોલતા રહો ને તો મને ખબર નહીં પડે. વીરેન્દ્રભાઈ. વીરેન્દ્રભાઈ ના બરોબર છે. હા ગિરીશ. હા બસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જયુબેન તમારે કઈ બોલાયું છે કે નહીં? એ નહીં બોલે મારે. કઈ નહીં બોલે મારે. આઈ થિંક જે જય જીનેન્દ્ર કે બોલ બોલતો નામ બોલે. આ પોતાનું નામ એ બોલજો. નામ એ બોલજો. તો ઈલાબેન. ઈલાબેન. ઉર્વશી. જય જીનેન્દ્ર. ઉર્વશી બોલું છું. હા જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. નરેન્દ્રભાઈ મણિયાર. નરેન્દ્રભાઈ મણિયાર. એટલે મારે નામ બોલવું છે. નામ બોલવું છે. રમેશ પારેખ. રમેશ પારેખ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તેજસ મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અને આ બીજે રમેશ. રમેશ તે કોણ છે? ઇન્ટર વર્ક. ઇન્ટર વર્ક. ઇન્ટર વર્ક. રશ્મિ શાહ. રશ્મિ શાહ. રશ્મિ શાહ. હા જય જીનેન્દ્ર. શુભ. જય જીનેન્દ્ર. બોલીને પછી મ્યુટ થઈ જાય બધા. પછી મ્યુટ થઈ જાય. માલાબેન અને જય જીનેન્દ્ર. પ્રદીપભાઈ. ગીરીશભાઈ. જય જીનેન્દ્ર. અંકિત અને નિકિતા. અંકિત બોલું છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર અંકલ. નિકિતા વાત કરું છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નિકિતા હવે મારો અવાજ બદલાઈ જાય છે અંદર. એટલે ઓળખાતો નથી એટલે પૂછું છું. રંજન વાત કરું છું. જય જીનેન્દ્ર. ગિરીશભાઈ. કોણ? રંજન દેરિયા. હ? રંજન દેરિયા. રંજન દેરિયા. જય જીનેન્દ્ર. રંજન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રમેશ કોઠારી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગિરીશભાઈ. હે? ચંદ્રકાંતભાઈ. જય જીનેન્દ્ર. યોગી શાહ બોલો. યોગીબેન. જય જીનેન્દ્ર. ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. તમારું નામ બોલતા જાઓ. યોગી. પછી યોગીની શાહ. એક જ નહી બોલે તો હવે ચંદ્રકાંત ભાઈ કોણ છે? અને રેનુ. રેનુ એ અન્વી નથી થતી શકી. ઓકે. પાછા કુસુમબેન આવી ગયા. બરાબર થઈ ગયા. જય જીનેન્દ્ર. ગિરીશભાઈ. તમારું નામ બોલો. ઈલા. ઈલા બોલું છું. ઈલા મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગિરીશભાઈ. હા જય જીનેન્દ્ર. રેખા બોલું છું. હા જય જીનેન્દ્ર. રેખા. હા. અને કલ્પનાબેન. જય જીનેન્દ્ર પાઠવે છે. હાજી. કેમ છે તબિયત?
એ મને પાસે ઇલેક્ટ્રોનિક વાત કરે છે. અચ્છા અચ્છા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, મહેશ અને મીતા. જય જીનેન્દ્ર સાહેબ, મહેશભાઈ અને મીતાબેન. ઓ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. આજે લગભગ 35-1 જેટલા હાજર છે. બોલો. જય જીનેન્દ્ર. અને અંકિત એનો લિસ્ટ તમને મોકલશે. જય ભલે ભલે. ચાલો. રવિવારે 11 વાગે. હાજી હાજી 11 વાગે. રવિવારે. જય જીનેન્દ્ર.